तुम्हाला विद्यार्थी मित्रों, धोरण 10 ना विज्ञान विषयना सातमा प्रकरणमा आपनु स्वागत छे। विद्यार्थी मित्रों, आजे आपणे नियंत्रण अने संकलन विषय अभ्यास करीशुं। तो सौथी पहेला आपणे हलनचलन अने एना विषयनी वात करीशुं कि सजीवोमां कया हेतुओ माटे हलनचलन जोवा मळे छे अने आपणे योग्य उदाहरण द्वारा એની સમજૂતી મેળવીશું। હલનચલન એટલે શું? તો સજીવોની જે સ્થિતિ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એને આપણે હલનચલન કહીએ છીએ। દાખલા તરીકે હલનચલન કયા હેતુઓ માટે જોવા મળે છે? તો એ કેટલાક હલનચલન છે એ વૃદ્ધિ સંબંધિત છે। દાખલા તરીકે કોઈ પણ બીજ હોય એને આપણે જમીનમાં વાવીએ ત્યારે એ અંકુરણ પામી અને છોડનો વિકાસ કરે છે, તો આ રીતે વિકાસ પામે ત્યારે એનું જે પ્રરોતંત્ર છે એ ભૂમિમાંથી બહાર આવે છે, તો આ એક હલનચલનનું ઉદાહરણ કહી શકાય। બીજું, હલનચલનમાં બીજા ઉદાહરણો જોવા હોય તો દોડવું, કોઈ સજીવ દોડે, પ્રાણીમાં ખાસ કરીને દોડવું, રમવું, પછી કોઈ ખોરાકને ચાગવો તો વગેરે એ વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ હલનચલનના ઉદાહરણો છે અને અન્ય કાર્યો માટે પણ એ હલનચલન જોવા મળતું હોય છે। ત્રીજું ઉદાહરણ જોઈએ તો કેટલાક હલનચલન એ પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા તો સજીવોના લાભ માટે થાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા છે એ પોતાના ખોટા પગ ફેલાવે, એટલે કે જે એના પગ છે એ અમુક સંજોગોમાં દ્રશ્યમાન થતા હોય છે અને અમુક સંજોગોમાં એ અદ્રશ્ય થતા હોય છે, તો એ જે ખોટા પગ છે એનો ફેલાવો કરે છે અને ખોરાકને પોતાની અંદર સમાવી લે છે, એનું પાચન કરે છે અને છેલ્લે એને જે ઉત્સર્જનની ક્રિયા દ્વારા જે વધારાનો જે પચ્યા વગરનો ખોરાક છે એનો નિકાલ કરે છે। તો એ રીતે અમીબા પણ હલનચલન દર્શાવે છે। પછી ભેંસમાં, ભેંસ જે પ્રાણીઓ છે એ વાગોળવાની ક્રિયા દ્વારા ખોરાકના નાના નાના ટુકડાઓનું એ રૂપાંતર થાય છે અને તેથી તેનું પાચન છે એ સરળ બને છે। પછી બીજા ઉદાહરણ જોઈએ તો કેટલાક હલનચલન એ સજીવોના રક્ષણ કે બચાવ માટે પણ જોવા મળે છે। ઉદાહરણ તરીકે આપણી આંખોમાં તીવ્ર પ્રકાશ આપાત થતા કીકી છે એનું સંકોચન થાય છે અને વસ્તુનો સ્પર્શ થતા આપણો હાથ છે એ તરત જ પાછો ખેંચાઈ જાય છે, તો આ એક હલનચલન નું હેતુ જણાઈ આવે છે, દેખાય છે અહીંયા। તો મિત્રો, આમાંથી પણ એક સવાલ અહીંયા મળી રહે કે હલનચલન એટલે શું અને સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે એને યોગ્ય ઉદાહરણ દ્વારા એને આપણે સમજૂતી આપી શકીએ છીએ। મિત્રો, વિદ્યાર્થી મિત્રો, હલનચલન એ જીવંત સજીવોનું એક લક્ષણ છે કે ચોક્કસ કાર્યો કરવા માટે સજીવોમાં વિવિધ હલનચલન એકબીજા સાથે સંકળાય છે અને પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિકાર રૂપે સજીવમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે છે અને હલનચલનની ક્રિયા તેને પ્રેરિત કરતી ઘટના ઉપર નિર્ભર હોય છે અને પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન જોવા મળતું હોય છે। હવે મિત્રો, નવો મુદ્દો છે પ્રાણીઓમાં ચેતાતંત્ર। તો પ્રાણીઓમાં જે ચેતાતંત્ર છે એ ખાસ કરીને નિયંત્રણ અને સંકલન સાથે સંકળાયેલું છે અને પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલન એ ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થતું હોય છે, જેનો આપણે અગાઉના ધોરણ એટલે કે 9મા ધોરણમાં એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। મિત્રો,
અને આપણે જાણીએ છીએ કે ગરમ વસ્તુનો સ્પર્શ છે એની સામે આપણે પ્રતિચાર આપતા હોઈએ છીએ, એટલે કે આપણી જે ચામડી છે એમાં સ્પર્શ સંવેદન ગ્રાહી અંગો આવેલા હોય છે અને ત્વચા એ સંવેદન ગ્રાહી અંગ છે અને ગરમ વસ્તુને અડવાથી ઈજા કે હાનિ થઈ શકે છે, પરંતુ ત્વચામાં સ્પર્શ સંવેદના ગ્રાહીઓ હોય છે અને તેમની ટોચના ભાગે કેટલાક ચેતાકોષોના વિશિષ્ટકરણ પામેલા તંતુઓ આવેલા હોય છે અને જેના કારણે આપણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાનો ત્વરિત અનુભવ થાય છે અને તેથી આપણે ગરમ વસ્તુના સ્પર્શના પ્રતિભાવ રૂપે આપણે હાથ છે એ પાછો ખેંચી લેતા હોઈએ છીએ. હવે મિત્રો, આપણા શરીરમાં કેટલાક સંવેદન ગ્રાહીઓ આવેલા છે અને એના ઉદાહરણ સ્થાન અને કાર્યો પણ આપણે જાણી શકીએ છીએ. એટલે કે મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદના ગ્રાહી કહે છે અને એમાં એ સંવેદના ગ્રાહીઓ આપણા સંવેદન અંગોમાં સ્થાન પામેલા હોય છે મિત્રો. અને એના જે ઉદાહરણો છે એ જોઈએ તો એક રસગ્રાહી એકમો આવેલા હોય છે અને એ રસગ્રાહી એકમો જે છે એનું સ્થાન એ જીભની સપાટી ઉપર આવેલું છે અને એનું કાર્ય છે કે સ્વાદની ઓળખ કરે છે. એટલે કે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ તો એનો સ્વાદની ઓળખ છે એ જીભની સપાટી ઉપર આવેલા રસગ્રાહી એકમોના કારણે થતો હોય છે. પછી બીજો એક એકમ છે ઘ્રાણગ્રાહી એકમ. ઘ્રાણ એટલે કે સૂંઘવું, તો નાકના અધિચ્છદીય સ્તરમાં એનું સ્થાન આવેલું છે અને એ ગંધની ઓળખ કરે છે. ત્યારબાદ સ્પર્શગ્રાહી એકમો, એ ત્વચામાં એટલે કે ચામડીમાં આવેલા છે અને જે સ્પર્શની ઓળખ કરે છે. પછી પ્રકાશગ્રાહી એકમો પણ આવેલા છે જે આંખમાં આવેલા છે અને કોઈપણ દ્રશ્યને ઓળખવા માટે એ કામમાં આવે છે. અને છેલ્લે ધ્વનિગ્રાહી એકમો, એટલે કે એ આપણા અંતઃકરણમાં એટલે કે કાનની અંદર આપણા અંતઃકરણમાં આવેલા હોય છે જે અવાજની ઓળખ કરે છે. જેમ કે તમે મારો અવાજ ઓળખો છો તો એ ધ્વનિગ્રાહી એકમ દ્વારા નિયંત્રિત થાય છે અને એ અંતઃકરણમાં આવેલું છે. તો મિત્રો, આ રીતે સંવેદન ગ્રાહીઓ શું છે અને મનુષ્યના શરીરમાં વિવિધ સંવેદન ગ્રાહીઓના સ્થાન, ઉદાહરણ અને કાર્ય એ આપણે સમજી શકીએ છીએ મિત્રો. હવે આપણે ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે એ પણ આપણે સમજીશું અને એના માટે આપણે ચેતાકોષ, એની રચના એ સમજવી જરૂરી છે અને એમાંથી ઉર્મિવેગનું સર્જન કેવી રીતના થતું હોય છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો ઉર્મિવેગનું સર્જન એ કેવી રીતના થાય છે એ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરીરમાં ઉર્મિવેગ છે એ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. હવે ઉર્મિવેગનું સર્જન એ સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ આવેલા હોય છે. એટલે કે અહીંયા જે તમે જોઈ શકો છો આ શિખાતંતુ કહેવાય એ સંવેદન ગ્રાહીઓ હોય છે અને શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી આ મેળવવામાં આવે છે. એટલે કે આ જે શિખાતંતુની ટોચ છે ત્યાં એ આપણી જે માહિતી છે એને મેળવવામાં આવતી હોય છે અને આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે અને ઉર્મિવેગનું વહન શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી એ વહન પામે છે અને એ રીતે અહીંયાથી એ જે ઉર્મિવેગ છે આ કોષકાય કહેવાય ત્યાં પહોંચે છે અને ત્યાં મેળવવામાં આવે છે અને આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે અને હવે ઉર્મિવેગનું વહન છે એ શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ એ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે અને આ ઉર્મિવેગ
ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાતંતુઓ એટલે કે ચેતાંતો સુધી પહોંચતો હોય છે અને એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ઉર્મી વેગનું વહન થાય છે. હવે ચેતોપાગમ, એમાં ચેતોપાગમનું કાર્ય શું છે એ સમજીએ. તો પાસ પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાતંતુઓ ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. એટલે કે આ જે ચેતાકોષ છે એનું જે ચેતાંત આવેલું છે એ અને બીજા જે ચેતાકોષનો શિખાતંતુ આવેલો છે એ બંનેની વચ્ચે સાધારણ જગ્યા હોય છે, અવકાશ હોય છે, તેને આપણે ચેતોપાગમ કહીએ છીએ. અને જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે અને આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને અંતે એના પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે અને શરીરમાં ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે અને અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિઓ સુધી લઈ જવામાં આવતો હોય છે. તો આ રીતે ઉર્મિવેગ છે એ ચેતાકોષમાં વહન પામતો હોય છે. મિત્રો, તો આ આપણે વાત કરી ચેતાકોષોની. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો જે ટોપિક છે એ પરાવર્તી ક્રિયાઓ. તો પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે એ સમજીએ. તો સૌથી પહેલા પરાવર્તી ક્રિયાનો અર્થ સમજીશું કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. એટલે કે અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા કે જેમાં મગજની કોઈ પણ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તી ક્રિયા કહે છે. દાખલા તરીકે આપણો હાથ કોઈ ગરમ વસ્તુ પર અડી જાય ત્યારે આપણે હાથને તરત જ ઉપાડી લઈએ છીએ અથવા તો ઉઠાવી લઈએ છીએ અને એ જે ક્રિયા થાય છે એની જાણ મગજને પછીથી થાય છે. એટલે કે આ જે ક્રિયા છે એને પરાવર્તી ક્રિયા કહીએ છીએ, જેમાં મગજની સક્રિય ભૂમિકા હોતી નથી. તો પરાવર્તી ક્રિયાના બીજા ઉદાહરણો જોવા હોય તો અજાણતા પીન ભોંકાતા હાથ આપણે ઝડપથી પાછો ખેંચી લઈએ છીએ અને અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો, ઉધરસ, બગાસું, છીંક ખાવી, એ બધા ઉદાહરણો પરાવર્તી ક્રિયાના છે. બીજા ઉદાહરણો જોઈએ તો ઉરોદર પટલનું હલનચલન થવું, ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા, પસંદગીના એટલે કે આપણા સ્વાદિષ્ટ ખોરાકને જોઈએ તો જોવાથી મોંમાં પાણી આવવું, તો આ બધા જે ઉદાહરણો છે એ પરાવર્તી ક્રિયાના ઉદાહરણો છે મિત્રો. તો આ રીતે પરાવર્તી ક્રિયા વિશે સવાલ આ રીતે પૂછી શકે છે કે પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે અને તેને ઉદાહરણ સહ સમજાવો તો એનો આપણે જવાબ આપી શકીએ છીએ મિત્રો. તો આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.